नमस्कार मित्रों, स्वागत है यूट्यूब चैनल मिशन गवर्नमेंट एग्जाम की अंदर। आज ना वीडियो की अंदर हूँ तमारे समय लेने आव्यो छूं। तारीख 9/9/2021 ने रोज चर्चा में रहेला अति महत्वना प्रश्नों, करंट अफेर्स प्रश्नों, जे तमाम प्रकार की गवर्नमेंट एग्जाम है तेमां पूछाई शके तेवा महत्वना प्रश्नों होय छे। विद्यार्थी मित्रों, जो तमे चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करो, साथ ज बेल आइकन पर प्रेस करवानुं ना भूलता, जेथी नवो वीडियो अपलोड थाय तो आप तरत ज नोटिफिकेशन छे तेना द्वारा जाण थई शके। शुरू करिए आजनो वीडियो। आजनो प्रथम प्रश्न छे, 2021 मां रोज हाशना यहूदी नवू वर्ष क्या दिवसे उजवामां आव्युं? जवाब आवशे 6 सप्टेम्बर ना रोज छे, ते यहूदी नवू वर्ष छे, उजवामां आवेलुं छे। प्रश्न नंबर 2, कई भारतीय डिजिटल पेमेंट कंपनीए पल्स नामना इंटरेक्टिव वेबसाइट रजू करी छे? जवाब आवशे फोनपे छे, तेणे पोतानी इंटरेक्टिव वेबसाइट छे तेनी रजूआत करेली छे। प्रश्न नंबर 3, केंद्रीय पर्यावरण मंत्रीनुं नाम जणावो जेमणे તાજેતરમાં પ્રાણ નામનું પોર્ટલ શરૂ કરેલું છે? જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવ છે, જેમણે હમણાં જ પ્રાણ નામનું પોર્ટલ છે તે શરૂ કરેલું છે। પ્રશ્ન નંબર 4, સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 9 સપ્ટેમ્બર 2021 ના રોજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે? જવાબ આવશે સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 છે તે જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે। પ્રશ્ન નંબર 5, ગીત ગોવિંદ જયદેવ ડિવાઇન ઓડિસી પુસ્તક અને ગીત ગોવિંદ પર પ્રદર્શન સાથે બુદ્ધન કી બાત દેશ કે સાથ કાર્યક્રમ કોણે શરૂ કર્યો? જવાબ આવશે જી કિશન રેડ્ડી છે, તેણે ગીત ગોવિંદ પર પ્રદર્શન સાથે બુદ્ધ કી બાત દેશ કે સાથ કાર્યક્રમ શરૂ કરેલો છે। પ્રશ્ન નંબર 6, કયા રાજ્યે જાહેરાત કરી છે કે 500 ચોરસ કિલોમીટર દુંગોંગ કન્વર્ઝેશન રિઝર્વ ટૂંક સમયમાં પાલક ખાડીમાં સ્થાપવામાં આવશે? જવાબ આવશે તામિલનાડુ છે, તેણે દુંગોંગ કન્વર્ઝેશન રિઝર્વ ટૂંક સમયમાં પાલખાડીમાં સ્થાપવાનો નિર્ણય કરેલો છે, જાહેરાત કરેલી છે। પ્રશ્ન નંબર 7, એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સના એસેમ્બલીના અધ્યક્ષ તરીકે 2024 થી 2027 સુધીના 3 વર્ષના સમયગાળા માટે કોની પસંદગી કરવામાં આવી? જવાબ આવશે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સના અધ્યક્ષ તરીકે જીસી મુર્મુ છે તેની પસંદગી કરવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 8, માંડા ભેંસ જેને ભારતમાં ભેંસની 19મી સ્વદેશી જાતિ તરીકે ઓળખવામાં આવી છે તે મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ આવશે માંડા ભેંસ છે તે મુખ્યત્વે ઓડિશા રાજ્યમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 9, સપ્ટેમ્બર 2021માં સશસ્ત્ર દળોને આવક પ્રાપ્તિ માટે નાણાકીય સત્તાઓના પ્રતિનિધિમંડળને કોણે મંજૂરી આપી? જવાબ આવશે રાજનાથસિંહ છે, તેમણે મંજૂરી આપેલી છે। પ્રશ્ન નંબર 10, તાલિબાન જૂથે અફઘાનિસ્તાનમાં તેની રખેવાળ સરકારની જાહેરાત કરેલી છે, રખેવાળ પ્રધાનમંત્રી કોણ બનશે? જવાબ આવશે મુલ્લા હસન અખંદ છે, તેઓ રખેવાળ પ્રતિમંત્રી બનશે। પ્રશ્ન નંબર 11, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસનું આયોજન કયા દિવસે કરવામાં આવે છે? જવાબ આવશે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસનું આયોજન કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 12, G20 બેઠક માટે ભારતના શેરપા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે પિયુષ ગોયલ છે, તેમની નિમણૂક કરવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 14, કયા રાજ્યના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે? જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપેલું છે। પ્રશ્ન નંબર 15, કયા દેશની લાઈફ લેબ્સ SASE પવન પાવર ઊર્જાથી સીધા લીલા હાઇડ્રોજનનું ઉત્પાદન કરેલું છે? જવાબ આવશે ફ્રાન્સ આનંદ વિહાર છે, તેમણે ઉત્પાદન કરેલું છે। પ્રશ્ન નંબર 16, દિલ્હીમાં ભારતમાં પ્રથમ કાર્યાત્મક સ્મોગ ટાવરનું ઉદઘાટન કોણે શરૂ કર્યું? જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવ છે, તેમણે સ્મોગ ટાવરનું ઉદઘાટન કર્યું। પ્રશ્ન નંબર 17, કયો દેશ બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે સ્વીકારનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? જવાબ આવશે અલ સાલ્વાડોર છે, તેણે વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે સ્વીકાર્યો હોય। પ્રશ્ન નંબર 18,
સરકારે નિકાસ આયાત બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી? જવાબ આવશે હર્ષ ભૂપેન્દ્ર બાંગરીની નિમણૂક કરવામાં આવી. પ્રશ્ન નંબર 19 સુધારાવાદી નેતા ઈવી કયા રાજ્ય સરકારે રામસામી પેરિયારની જન્મજયંતીએ સામાજિક ન્યાય દિવસ મનાવવાનું નક્કી કરેલું છે? જવાબ છે તમિલનાડુ રાજ્ય સરકારે સામાજિક ન્યાય દિવસ મનાવવાનું નક્કી કરેલું છે. પ્રશ્ન નંબર 20 કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નીતિન ગડકરી સપ્ટેમ્બર 2020માં કયા રાજ્યના ગાંધવ ભકાસાર વિભાગમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925 પર કટોકટી ઉતરાણ ક્ષેત્રનું ઉદ્ઘાટન કરશે? જવાબ આવશે રાજસ્થાનની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925 પર કટોકટી ઉતરાણ ક્ષેત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રશ્ન નંબર 21 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7-17 સપ્ટેમ્બરને કયા તહેવાર તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે? જવાબ આવશે શિક્ષક પર્વ 2021 તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. પ્રશ્ન નંબર 22 દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ને કયો એવોર્ડ છે એનાયત કરવામાં આવેલો છે? જવાબ આવશે SIIDCના રાષ્ટ્રીય પુરસ્કારનો એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 23 ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની સેનાના વેસ્ટ થિયેટર કમાન્ડ ઓફ પીપલ્સ લિબરેશન આર્મીના નવા કમાન્ડર તરીકે કોની નિમણૂક કરેલી છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ જિનપિંગે જનરલ વાંગ હેન્જિયાક છે તેની નવા કમાન્ડર તરીકે નિમણૂક કરેલી છે. પ્રશ્ન નંબર 24 કાશ્મીરના કયા 23 વર્ષીય યુવકે 8 દિવસ 1:37 મિનિટમાં ખીણથી કન્યાકુમારી સુધી 3,600 કિલોમીટરનું અંદર પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે? જવાબ આવશે આદિલ તેલી છે જેણે 3,600 કિલોમીટરનું અંતર પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. પ્રશ્ન નંબર 25 બિહાર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને 9 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના કયા નેતાનું નિધન થયું છે? જવાબ આવશે સદાનંદ સિંહ છે તેમનું નિધન થયેલું છે. પ્રશ્ન નંબર 26 આંધ્રપ્રદેશની રાજ્ય સરકારે રજનીશકુમારને કયા પદ પર નિયુક્ત કર્યા? જવાબ આવશે રાજ્ય સરકારના આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કર્યા. પ્રશ્ન નંબર 27 યુકેની કઈ કંપનીએ ફ્રાન્સથી અમેરિકાને $1 અબજ ડોલરમાં ભારતીય મિલકતો જપ્ત કરવા સંબંધિત કેસો પાછા ખેંચવાની જાહેરાત કરેલી છે? જવાબ આવશે કેર્ન એનર્જી છે તેમને ભારતીય મિલકતો જપ્ત કરવા સંબંધિત કેસો પાછા ખેંચવાની જાહેરાત કરેલી છે. પ્રશ્ન નંબર 28 તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં તેના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે કોને જાહેર કર્યા? જવાબ આવશે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન તેમજ મુલ્લા બાદર અને હન્ફી છે તેમને નાયબ વડાપ્રધાન તરીકે જાહેર કરેલા છે. પ્રશ્ન નંબર 29 ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી 4થી ટેસ્ટમાં ભારતીય ટીમે કેટલા વર્ષ બાદ આ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો છે? જવાબ આવશે 50 વર્ષ બાદ આ સ્ટેડિયમની અંદર વિજય મેળવેલો છે ભારતીય ટીમે. પ્રશ્ન નંબર 30 ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજરાતના કયા જિલ્લાની તસનીમ મીરની પસંદગી થઈ? જવાબ આવશે મહેસાણા જિલ્લાની તસનીમ મીર છે તેમની પસંદગી થઈ છે. પ્રશ્ન નંબર 31 તાજેતરમાં કયા રેલવે સ્ટેશને 5-સ્ટાર ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું? જવાબ આવશે ચંદીગઢ રેલવે સ્ટેશનને 5-સ્ટાર ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ છે તે આપવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 32 તાજેતરમાં ભારતે એડનની ખાડીમાં કયા દેશની સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો? જવાબ આવશે જર્મનીની સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. પ્રશ્ન નંબર 33 ભારતના ન્યુરોસર્જન મિશ્રાને તાજેતરમાં AANS ઇન્ટરનેશનલ લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ કયા રાજ્યના ડોક્ટર છે? જવાબ આવશે ન્યુરોસર્જન મિશ્રા છે તે ઓડિશા રાજ્યના ડોક્ટર છે. પ્રશ્ન નંબર 34 વતન પ્રેમ યોજના તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાઈ હતી? જવાબ આવશે વતન પ્રેમ યોજના અમિત શાહ દ્વારા શરૂ કરેલી છે.
પ્રશ્ન નંબર 35, રેમન મેક્સેસ એવોર્ડ 2021 કેટલી વ્યક્તિને આપવામાં આવ્યો? જવાબ આવશે રેમન મેક્સેસ એવોર્ડ 5 વ્યક્તિને આપવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ જરૂર કરજો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો આપને તરત જ નોટિફિકેશન છે તેના દ્વારા જાણ થઈ શકે. થેન્ક્સ ફોર વોચિંગ.